सूर्यमंडल नु केंद्र है, सूर्यमंडल नु मुख्य है सूर्य। तो हवा सूर्य विषय की बात करिए तो सूर्य नो व्यास 13,92,000 किलोमीटर नो छे। तेनो व्यास 13,92,000 किलोमीटर जेटलो छे। अने तेना गर्भ भाग नु तापमान तापमान 1.5 करोड़ केल्विन जेटलू छे। 1.5 करोड़ केल्विन एटले के अधो खूब ज वधु तापमान कहेवाय। अने आटला ऊंचा तापमान ने कारणे एना केंद्र में रहेलू द्रव्य ए प्लाज्मा अवस्था में होय छे। एटले के आटला ऊंचा तापमान ने कारणे तेना गर्भ भाग में वधु ऊंचा तापमान ने कारणे द्रव्य प्लाज्मा अवस्था में होय छे। आज प्लाज्मा अवस्था में रहेलू द्रव्य छे, द्रव्य सूर्य की सपाटी की द्रव्य की घनता खूब ज वधारे छे। अने तेना द्रव्य घनता खूब ज वधारे होवाने कारणे त्या दबाण पण वधु होय छे। એટલે કે સૂર્યના ગર્ભભાગમાં તાપમાન અને દબાણ બંને ખૂબ જ ઊંચા હોય છે અને આટલી ઊંચી પરિસ્થિતિમાં આ ઊંચા તાપમાન અને દબાણને કારણે કેન્દ્રમાં ચાલતી ताप न्यूक्लियर संलयन प्रक्रिया आ प्रक्रिया एक खूब ज विशिष्ट प्रकार की प्रक्रिया अने चौक्स परिस्थिति में थती प्रक्रिया छे, ज्यां खूब ज ऊंचू तापमान अने खूब ज ऊंचू दबाण या ताप न्यूक्लियर संलयन प्रक्रिया ने शुरू करवा माटे जरूरी छे। तो अहीं सूर्यना केन्द्र भागनी अंदर खूब ज ऊंचू तापमान अने खूब ज ऊंचू दबाण होवाने कारणे त्यां ताप न्यूक्लियर संलयन प्रक्रिया चाले छे। अने आ ताप न्यूक्लियर संलयन प्रक्रियाने परिणामे चार हाइड्रोजन न्यूक्लियसनुं हीलियम परमाणुमां रूपांतर थायो छे। अने जेना कारणे हाइड्रोजन माथी हीलियम बने छे। अने आ प्रक्रिया दरमियान आ ताप न्यूक्लियर संलयन प्रक्रिया दरमियान आइंस्टाइन ना दळ ऊर्जा सूत्र એટલે કે આ પ્રક્રિયા દરમિયાન આઇન્સ્ટાઇનના દળ ઊર્જા સૂત્ર E=ΔmC² જે દળ ઊર્જા સૂત્ર છે આઇન્સ્ટાઇન દ્વારા અપાયેલું અને આ દળ ઊર્જા સૂત્ર E=ΔmC² ના ની મદદથી હાઇડ્રોજન દળમાં થતા ફેરફારને આધારે ઉત્પન્ન થતી ઊર્જા વિશે
गणतरी करी शकाय छे। अने आ जे ऊर्जा छे ए प्रचंड ऊर्जा छे के ज्यां m એટલે હાઇડ્રોજનના દળમાં થતો ફેરફાર છે અને c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જે 300,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો ઊંચો વેગ છે અને અહીંયા એનો પણ સ્ક્વેર છે એટલે આ સૂત્ર દ્વારા જે ઊર્જા મળશે ઊર્જા ખૂબ જ મોટા પ્રમાણમાં મળતી ઊર્જા છે અને આ ઊર્જા આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવે છે અને એટલા માટે સૂર્યને પોતાની ઊર્જા છે એટલે સૂર્ય પોતાની જાતે જ ઊર્જા જનરેટ કરી શકે છે કે એની પાસે ઊર્જા રહેલી છે તો આ ડેલ્ટા mc સ્ક્વેર પરથી જ કહી શકાય કે સૂર્ય પાસે પ્રચંડ ઊર્જા રહેલી છે સૂર્યની સપાટી પર આવીએ તો સૂર્યના કેન્દ્રથી સૂર્યની સપાટી સુધીનું અંતર ઘણું વધારે છે અને સૂર્યની સપાટીનું તાપમાન એના કેન્દ્રથી ઘણું નીચું છે એટલે કે સૂર્યની સપાટીનું તાપમાન ઘટીને અહીંયા 1.5 કરોડ કેલ્વિન હતું જે ઘટીને 6000 કેલ્વિન થઈ જાય છે એટલે કે અહીંયા તાપમાન તો નોર્મલ ટેમ્પરેચર કરતા ઊંચું જ છે પણ એના ગર્ભાગ કરતા ઘણું ઓછું છે પણ તેમ છતાં આટલા ઊંચા તાપમાને પણ એટલે કે 6000 કેલ્વિન જેટલા તાપમાને પણ સૂર્યની સપાટી પર ચુંબકીય વીજ ચુંબકીય પ્રકારના ક્ષેત્ર ઉભા થાય છે અને આવા ચુંબકીય ક્ષેત્રમાં થતા સતત ફેરફારને કારણે તેની સપાટી પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં સતત ફેરફારોને કારણે તેમાં ચુંબકીય વંટોળ જેવો જોવા મળે છે જેથી સૂર્યની સપાટી પર કાળા ધબ્બા જોવા મળે છે જે સૂર્યકલંકો છે એટલે કે સૂર્યની સપાટી પર કાળા ધબ્બા જોવા મળે છે જે સૂર્યકલંકો છે અને આ સૂર્યકલંકો એ સતત બદલાયા કરે છે એટલે કે તેની સંખ્યા આવર્તનીય રીતે બદલાયા કરે છે અને તેનો આવર્તકાળ 11 વર્ષ જેટલો છે આમ સૂર્યએ એની પાસે ઘણી બધી ઊર્જા ધરાવે છે અને સાથે સાથે એમાં આવી વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા દ્વારા સૂર્યકલંકો પણ જોવા મળે છે આ જે સૂર્યકલંકો છે એ ચુંબકીય વંટોળને કારણે સૂર્યની સપાટી પર જોવા મળતા એ કાળા ધબ્બા જેવી રચના છે અને આ કાળા ધબ્બાઓ એટલે કે સૂર્યકલંકો એ સૂર્યની સપાટી પર સતત ફરતા રહે છે અને સાથે સાથે એમની સંખ્યા પણ આવર્તનીય રીતે બદલાતી હોય છે એનો આવર્તકાળ લગભગ 11 વર્ષ જેટલો છે અને એના પરથી કહી શકાય કે ભાઈ સૂર્યની સપાટી પર સૂર્યકલંકો સતત ફરતા હોય છે આગળ મિત્રો સૂર્યની સપાટીની વાત કરી હવે સૂર્યની સપાટીની થોડા ઉપર જઈએ એટલે કે સૂર્યની સપાટીથી 400 કિલોમીટર ઉપર આવેલા
आवरण ने फोटोस्फीयर कहे छे, फोटोस्फीयर कहे छे। आज फोटोस्फीयर छे, फोटोस्फीयर सूर्यनी सपाटी थी 400 किलोमीटर ऊपर आवेलु छे। अहीं आ फोटोस्फीयर नी द्रव्य घनता ए प्रमाणमां ओछी छे अने जेना कारणे ए सामान्य संजोगोमां जोई शकातुं नथी, कारण के आ चमकीलुं तो छे ज, एटले के ए प्रकाशित छे। आ जे फोटोस्फीयर छे 400 किलोमीटर नी ऊंचाई पर, परंतु ए ज्यारे सामान्य सूरज प्रकाशित होय त्यारे स्पष्ट रीते जोई शकातुं नथी। परंतु ज्यारे संपूर्ण सूर्यग्रहण नी प्रक्रिया थाय, એટલે કે સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે, ત્યારે એ જોવા મળે છે। અને સૂર્ય ઢંકાઈ જવાથી સૂર્યવાળો ભાગ કાળો થઈ જશે, જ્યારે એની આસપાસનો જે ભાગ છે ચમકીલી રિંગ, એટલે કે એક ગોળાકાર વર્તુળાકાર રિંગ જેવો ભાગ ચમકતો દેખાય છે, જેની આસપાસ રહેલું આ 400 કિલોમીટર ઉપર આવેલું ફોટોસ્ફિયર છે, અને તે મુગટ જેવી રચના કરે છે, અને મુગટને કોરોના કહે છે। તો એટલા માટે 400 કિલોમીટર ઉપર આવેલું આ ફોટોસ્ફિયર એ સંપૂર્ણ સૂર્યગ્રહણ સમય કોરોનાની રચના કરે છે, અને તે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે, સંપૂર્ણ સૂર્યગ્રહણ સમયે કોરોના રચે છે, કોરોના રચે છે। તો આ જે કોરોના છે, કોરોના એટલે કે મુગટ થાય એનો અર્થ એ આ ફોટોસ્ફિયરને કારણે રચાય છે। તો આમ સૂર્યની સપાટી પર અને સૂર્યથી ઉપરની તરફ પણ ઘણી અલગ અલગ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે, વત્તા સૂર્યનું તાપમાન ઘણું ઊંચું છે અને એનું ગુરુત્વાકર્ષણ બળ પણ ઘણું વધારે હોવાથી અવકાશમાં એની નજીકથી જતા અલગ અલગ પ્રકારના પદાર્થો, ઉલ્કાઓ એના તરફ ખેંચાઈ આવે છે અને એની સપાટીમાં અલગ અલગ ફેરફારો સતત થતા હોય છે। તો આમ સૂર્ય એ એવા પ્રકારનો તારો છે, સૂર્ય પણ બીજા બધા તારાની જેમ એક તારો જ છે, પણ એની રચના પણ બીજા તારાની જેમ જ થયેલી છે, પણ એ આપણા સૂર્યમંડળનો કેન્દ્ર હોવાને કારણે આપણે એને અલગ રીતે ઓળખીએ છીએ। વધારે સૂર્ય એ અત્યારે હાલ એની સંપૂર્ણ વિકસિત અવસ્થામાં છે। સંપૂર્ણ વિકસિત અવસ્થા એટલે તારાઓના વિશેની જ્યારે વાત કરીશું ત્યારે સમજીશું કે તારાઓ જન્મે છે, વિકાસ અને વૃદ્ધિ પામે છે, અને ત્યાર પછી એ વૃદ્ધ થઈ અને મૃત્યુ પણ પામે છે। તો અત્યારે હાલ સૂર્ય એ એની યુવાન અવસ્થામાં છે એમ કહી શકાય, એટલે એની સંપૂર્ણ અવસ્થામાં છે, અને આજથી લગભગ 5 અબજ વર્ષ બાદ તે મૃત્યુ પામશે, ત્યાં સુધી સૂર્ય આ જ રીતે પ્રકાશિત થયેલા છે। પરંતુ એ નાશ થશે એ પહેલા તો રેડજન સ્થિતિમાં આવશે, એટલે એ હજુ પણ આની કઈ અલગ પ્રકારની બદલાવ વાળી સ્થિતિ ધારણ કરશે, ત્યારબાદ એનું ગુરુત્વાકર્ષણ બળ ઘટી જશે, જેના કારણે એની આસપાસ એના જે એને કેન્દ્રમાં ગણીને, સૂર્યને કેન્દ્રમાં ગણી જે ગ્રહો એની આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે, કે જે પદાર્થો છે એ બધા જ પદાર્થો એની નજીકથી પસાર થતા કોઈ એવા વધુ ગુરુત્વાકર્ષણ ધરાવતા ચુંબકીય પદાર્થો તરફ ખેંચાઈ જશે, અથવા તો ઇન્ટરસ્પેસ એટલે કે આંતર અવકાશમાં ક્યાંક ફરતા થઈ જશે, ત્યારબાદ આ સૂર્યનો નાશ શક્ય થશે। એટલે કે એ વખતે 5 અબજ વર્ષ પછી, લગભગ 5 અબજ વર્ષ કહેવાય છે, તો એટલા વર્ષ પછી સૂર્યનો નાશ થશે। ત્યાં સુધી સૂર્ય આજ પ્રમાણે અખૂટ ઉર્જા આપણા સુધી પહોંચાડતો રહેશે, અને પૃથ્વી પરના જીવનને આધારરૂપ એ આ સૌર ઉર્જા એ સતત મળતી રહેશે।